ડભોઈ તાલુકાના વડોદરા રોડ પર પલાસવાડા તેમજ સરિતા ક્રોસિંગ આવેલી છે બંને ક્રોસિંગ પરથી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો મુખ્ય માર્ગ હોય વાહન વ્યવહાર ખૂબ જ વધુ હોય છે ત્યારે પલાસવાડા ક્રોસિંગની પહોળાઈને લઈ રાહતદારીઓએ અવારનવાર મુશ્કેલીઓમાં મુકાતા હોય છે જ્યારે તંત્ર દ્વારા ફાટકનું મરામત સમયસર ના કરાતા હોય અવારનવાર ફાટક ખોટકાતા મુસાફરોને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસવાનો વારો આવે છે ડભોઈથી વડોદરા અને ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રેલવે માર્ગ ખૂબ ઝડપી બન્યો છે રેલવે તંત્ર દ્વારા સવાર સાંજ મોટી માત્રામાં અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલવે દોડાવવામાં આવે છે ત્યારે ડભોઈ તાલુકાના પલાસવાડા ક્રોસિંગ નજીક ફાટક વારંવાર ખોટકાતી હોય રાહતદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે વડોદરાથી ડભોઈ અને ડભોઈથી રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાંદોદ કરનાળી જેવા તીર્થ ક્ષેત્રે સુધી પહોંચવા માટેનો મુખ્ય માર્ગ છે રાહતદારીઓને કલાકો સુધી જામમાં ફસાવવું પડે છે જોકે સરિતા ક્રોસિંગ પાસે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે પણ છેલ્લા ઘણા સમયથી પલાસવાડા નજીક ઓવરબ્રિજ જરૂરી છે તે ક્યારે બનશે તે માટે લોકોમાં પ્રશ્નો ઊભા થયા છે પલાસવાડા રેલવે ક્રોસિંગની પહોળાઈને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે જ્યારે પણ ફાટક ખોદકાય ત્યારે બે થી ત્રણ કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાય છે રેલવે તંત્ર અને સરકાર વહેલી તકે આ પ્રશ્ન હલ કરી પલાસવાડા નજીક ઓવરબ્રિજ બનાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે બિલાલ ભુરાવાલા જીટીવી ન્યૂઝ ડબોય